नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आपणे धोरण 3 विषय गणित गम्मत विषय में प्रकरण 13 स्मार्ट चार्ट में आपणे प्रश्न गया वीडियोस में प्रश्न 5 सीख्या हता। हवे आज जोईशुं प्रश्न 6। नीचे एक शाळा में बाळकोनी संख्या अने तेमांथी हाजर बाळकोनी संख्यानी विगत आपेली छे, तेना आधारे गैरहाजर बाळकोनी संख्या लखो, चार्ट बनावो तथा प्रश्नों जवाब लखो। हवे जोईए मित्रों के एक स्माइली आपी छे, तो एक स्माइली बराबर एक गैरहाजर विद्यार्थी आपणे आलेख में दर्शावानो थशे, बराबर छे। तो जुओ कि आ धोरण एक छे, तो धोरण एकना बाळकोनी संख्या केटली छे, तो 27 छे। हाजर बाळको संख्या 25 छे, के 27 कुल बाळको छे पहला धोरण में, एमांथी 25 बाळको हाजर छे, तो गैरहाजर केटला? तो तमारे मित्रों 27 मांथी 25 बात करी देवा, कारण कि कुल बाळको तो 27 छे ने, एमांथी 25 बाळको हाजर छे, तो 27 मांथी 25 बात करता आपणने शुं मळी जाय छे? तो 2 मळी गया। बीजा धोरण में 23 बाळको छे अने हाजर बाळकोनी संख्या 22 छे, तो 23 मांथी 22 बात करो, केटला थाय छे? 23 ओछा 22, तो गैरहाजर बाळक बीजामां 1 થશે। હવે ત્રીજા ધોરણની વાતો કરીએ, તો ત્રીજા ધોરણમાં કુલ 24 બાળકો છે, તો 24 બાળકોમાંથી 21 બાળકો હાજર છે, તો 24 માઇનસ 21, 24 ઓછા 21, તો કેટલા થઈ જશે? 3, તો 3 ગેરહાજર, ત્રીજામાં 3 બાળકો ગેરહાજર છે। ચોથા ધોરણ જોઈએ તો 22 બાળકોમાંથી 18 બાળકો હાજર છે, 22માંથી 18 હાજર છે, માટે 22 ઓછા 18 કેટલા થઈ ગયા? 4। બાદબાકી કરવાની છે, કુલ બાળકોમાંથી જે હાજર છે એની બાદબાકી કરવાની રહેશે। હવે પાંચમા ધોરણમાં 25 બાળકોમાંથી 23 બાળકો હાજર છે, તો બાકીના કેટલા ગેરહાજર આવશે? 2 બાળકો, બરાબર છે। હવે આ તમામનો સરવાળો કરશું, તો સરવાળો 2 વત્તા 1 3, 3 વત્તા 3 6, 6 વત્તા 4 કેટલા છે? 6 વત્તા 4 10, 10 વત્તા 2 12, તો ગેરહાજર કુલ બાળકો ગેરહાજર 12 છે, બરાબર છે। હવે જોઈએ આલેખ દર્શાવશું કે પહેલા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે, તો 2 બાળકો, એટલે 2 સ્માઈલી દર્શાવી। બીજા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે, તો બીજા ધોરણમાં 1 બાળક ગેરહાજર છે, તો બીજા ધોરણમાં આપણે આ રીતે 1 જ સ્માઈલી દર્શાવવાની રહેશે, થઈ ગયું। આગળ જોઈએ કે ત્રીજા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે, 3 બાળકો, તો આપણે 3 સ્માઈલી દર્શાવશું, આ 1 2 અને અહીં 3ના કાપા પર જ 3 સ્માઈલી થઈ જવી જોઈએ, કારણ તમે એનાથી ઉપર ખૂબ જ મોટી સ્માઈલી ના દોરી શકો, કારણ કે તમારે અહીં સુધી જ દોરવાનું રહેશે, બરાબર છે। હવે ચોથા ધોરણની વાત કરીએ, તો 4 બાળકો ગેરહાજર છે, તો આ 1 સ્માઈલી થઈ ગઈ, 2 થશે, 3 અને અહીંયા 4, તો આ 4 સ્માઈલી થઈ ગઈ। પાંચમા ધોરણમાં 2 બાળકો ગેરહાજર છે, તો આપણે 2 સ્માઈલી દર્શાવશું, આ રીતે 2 સ્માઈલી, જે 2 કાપા સુધી આવે, તો આ આલેખ આપણો તૈયાર છે। હવે પ્રશ્નોના જવાબ જોઈશું, કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે, તો કયા ધોરણમાં સૌથી વધારે છે, તો આ 4 છે। કયા ધોરણમાં? તો ધોરણ ચારમાં કેટલા બાળકો? તો 4 બાળકો। કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો ગેરહાજર છે, તો ધોરણ 2માં ફક્ત 1 જ છે, એટલે ધોરણ 2 અને 1। શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે, તો કુલ આપણે અહીં ગણ્યા, તો કુલ કેટલા? 12, તો લખી લેવા 12। ધોરણ 3માં કેટલા બાળકો ગેરહાજર છે, તો ધોરણ 3માં 3 બાળકો ગેરહાજર છે। હવે પાંચમો પ્રશ્ન, ધોરણ 3 અને ધોરણ 5માં કુલ કેટલા બાળકો ગેરહાજર છે, 3નું જોવાનું અને 5નું જોવાનું। ધોરણ 3માં 3 છે અને ધોરણ 5માં 2 છે, તો 3 વત્તા 2 કેટલા થઈ ગયા? 5, કુલ 5 બાળકો ગેરહાજર છે। ધોરણ 2 અને ધોરણ 4માંથી કયા ધોરણમાં બાળકો વધારે ગેરહાજર છે, ખાલી જગ્યા કેટલા? તો આપણે શું કહી શકીએ છીએ 6ઠી ખાલી જગ્યામાં, કે ધોરણ 4માં સૌથી વધારે બાળકો ગેરહાજર છે,
चार मां केटला बाळको गैरहाजर छे केटला तो चार। धोरण एक अने धोरण पांच में गैरहाजर रहेला बाळकोनी संख्यानो तफावत केटलो छे? धोरण एक नी वात करीए तो धोरण एक में बे छे, धोरण पांच में गैरहाजर केटला छे? तो बे छे। तो बे मांथी एक बे मांथी बे बात करवा बराबर छे, कारण के बन्ने क्लास में सरखा विद्यार्थीओ गैरहाजर छे एटले बे ओछा बे केटला थई जशे? जीरो। तो आ रीते आपणे आ प्रश्न छ गणी शकीए छे। आ प्रश्न छ तमारे स्वाध्याय पोथीमां कम्प्लीट करवानो रहेशे। ओके, थैंक यू।